જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલાચંડી ગામે જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની સહમંડોળ ગ્રાન્ટમાંથી કામો મંજૂર કરવામાં આવ્યા। જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલાચડી ગામની જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી રૂપિયા 4.5 લાખના વિકાસના કામનો વેગ આપ્યો। જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય એસએસ ખ્યારના ગ્રાન્ટમાંથી રૂપિયા 3 લાખની ગ્રાન્ટમાંથી પીવર બ્લોક અને આ વિસ્તારના તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય નીતાબેન બીજલભાઈ આહિરની ગ્રાન્ટમાંથી રૂપિયા 1.5 લાખની ગ્રાન્ટમાંથી પીવર બ્લોકનું મંજૂર થયેલ કામ સરપંચ શ્રી જયેન્દ્રસિંહ વાઘેલા બાલાછડી ગ્રામ પંચાયત દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું, જેમાં પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સરફરાજ ખ્યાર, પૂર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બીજલભાઈ આહિર, જિલ્લા યુવક કોંગ્રેસના મહામંત્રી હાજી બારૈયા, મુસ્લિમ સમાજના પટેલ હનીફભાઈ દલ, યાકુબસા પીનના ખાદિમ અનવર બાપુ, પેશ ઇમામ સાહેબ મસ્જિદ બાલાછડી, યુવક કોંગ્રેસના મહામંત્રી અક્રમ દલ સામણભાઈ, ફારૂકભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। ખૂબ લાંબા સમય બાદ આ કામ મંજૂર થતાં ગુલે ગુલજાર સોસાયટીમાં હર્ષની લાગણી સવાઈ। હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર। રોજ બાલાચડી ગામે ગુલે ગુલજાર સોસાયટીની અંદર જામનગર જિલ્લા પંચાયત સોભંડોળની ગ્રાન્ટમાંથી રૂપિયા 3 લાખનો પેવર બ્લોકનું કામ શરૂ કરવામાં આવ્યું। આ ઉપરાંત તાલુકા પંચાયતના સોભંડોળની ગ્રાન્ટમાંથી રૂપિયા 1.5 લાખ કુલ મળી અને 4.5 લાખ રૂપિયાનું કામ પેવર બ્લોકનું અહીંયા શરૂ કરવામાં આવે છે।